નમસ્કાર મિત્રો, હાલમાં જ ફોરેસ્ટ ગાર્ડ ભરતીની એક નવી જોરદાર અને સાંભળીને તાજગી આવી જાય એવી અપડેટ આવી છે. આમાં ઘણી બધી મહત્વની તારીખો આપણને આપવામાં આવી છે, જેવી કે ગ્રાઉન્ડની તારીખ, સાથે ગ્રાઉન્ડ આપણું કોણ લેશે તે પણ આપણને જણાવવામાં આવ્યું છે. સાથે આપણે જોઈએ તો ફાઇનલ આન્સર કી જે આવવાની છે તેની તો આપણને તારીખ આપેલી જ હતી કે 15 તારીખ આપેલી હતી. સાથે આપણે જોઈએ કે તેની તારીખ આપી દીધી છે અને નોર્મલાઇઝેશનની જે તારીખ ફાઇનલ પરિણામ જે છે તેની તારીખ પણ આપણને સાથે જ આપી દેવામાં આવી છે. તો ચાલો આપણે બધી જ તારીખો જોઈએ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં. ફોરેસ્ટ ગાર્ડની અવનવી અપડેટ મેળવવા આપણી યુટ્યુબ ચેનલ ફોરેસ્ટ વાલાને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. તો સૌ પ્રથમ તારીખ જ આપણે જોઈએ તો કે આપણને પહેલેથી જ આપણને તારીખ આપી દીધેલી છે કે જે આની આગળનું અપડેટ હતું. તો આપણને અહીં જોવા મળે છે કે ફાઇનલ આન્સર કીની તારીખ જે છે તે 15 એપ્રિલ સુધીમાં જાહેર કરવામાં આવશે. એટલે કે ફાઇનલ આન્સર કી જે છે તે 15 તારીખ સુધીમાં આપણે આવી જશે અને 15 તારીખ પહેલાં પણ આવવાની ફૂલે ફૂલ શક્યતા છે. તો આ તારીખ જે છે તે આપણી 15 છે. ત્યારબાદ બીજી મહત્વની તારીખ આપણે જોઈએ તો કે 30 તારીખ. 30 તારીખ શેની છે કે 30 તારીખ સુધીમાં આપણે જે છે તે નોર્મલાઇઝેશનનું જે રિઝલ્ટ છે તે 30 તારીખ સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે તેવું આપણને દીપક રાજાણી દ્વારા આપણને ટ્વીટ કરે અને જણાવવામાં આવ્યું છે. એટલે આ પણ એક નવી અપડેટ છે કે 30 એપ્રિલ સુધીમાં જે નોર્મલાઇઝેશનનું રિઝલ્ટ છે તે પણ આવી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ અંતિમ અને ત્રીજી તારીખ આપણે જોઈએ તો કે ગ્રાઉન્ડની તારીખ પણ આપણે સાથે આપી દેવામાં આવે છે. ફિક્સ તારીખ આપણને નથી આપી, પરંતુ મહિનો કયો છે તે આપણને અહીં દર્શાવી દેવામાં આવ્યો છે કે ફોર શારીરિક એટલે કે ગ્રાઉન્ડ જે છે તે આપણું મે અથવા જૂન મહિનામાં લે તેવી સંભાવના છે અને પૂરેપૂરી સંભાવના પણ આપણે ગણી શકાય છે. અને સાથે આપણને આપવામાં આવ્યું છે કે કયો વિભાગ દ્વારા લેવામાં આવશે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા મે અથવા જૂનમાં લે તેવી સંભાવના અહીં આપણને દર્શાવવામાં આવી છે. એટલે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે છે તે આપણે શારીરિક પરીક્ષા એટલે કે ગ્રાઉન્ડ જે છે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા આપણું લેવામાં આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. તેથી કદાચ હજી ફેરફાર થઈ શકે છે કે કયો વિભાગ આપણી શારીરિક લાયકાત એટલે કે ગ્રાઉન્ડ જે છે તે કોણ લેશે તે હજી કદાચ ફેરફાર થવાની સંભાવના થઈ શકે, પરંતુ હાલની લેટેસ્ટ અપડેટ મુજબ આપણને ફોરેસ્ટ વિભાગ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે ફોરેસ્ટ વિભાગ જે છે તે આપણું ગ્રાઉન્ડ લેશે. આની આગળ 2-3 વખત ફરી ગયો. આપણને ખબર છે કે વચ્ચે પોલીસની વાત હતી કે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવશે, ફરી વચ્ચે બીજું આવ્યું હતું. અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આપણને જણાવવામાં આવ્યું છે કે ફોરેસ્ટ વિભાગ જે છે તે આપણી પરીક્ષા લે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. તેથી હાલમાં ગ્રાઉન્ડ ટૂંક સમયમાં જ આપણને ખબર છે કે વધુમાં વધુ 1.5 થી 2 મહિના જેટલો સમય જ આપણી પાસે રહેલો છે. તે પહેલા 2 મહિના પહેલા પણ કદાચ આપણું ગ્રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે. હાલમાં એપ્રિલ મહિનો તો ચાલે છે, 4 થી 5 દિવસ, 2-3, 3-4 દિવસ તો આપણા નીકળી ગયા છે. એટલે કે 1.5 થી 2 મહિના જેટલો આપણી પાસે મેક્સિમમ સમય રહેલો છે. અને અત્યારે જો હજી ગ્રાઉન્ડ ન થતું હોય તો 2 મહિના આપણે ઓછા પડે એમ છે. તેથી જો સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડની જો તૈયારી કરતા હોય તો હાલમાં ગ્રાઉન્ડ કરી કમ્પ્લીટ કરી દેજો અને ગ્રાઉન્ડ ઉપર તૂટી જ પડજો, તો જ ગ્રાઉન્ડ આપણું કમ્પ્લીટ થવાનું છે. જે ગ્રાઉન્ડ પહેલેથી કરે છે તેને ખબર છે કે કેટલી મહેનત આ ફોરેસ્ટની ગ્રાઉન્ડ માટે કરવી પડે છે. મેન તો 1600 મીટર રનિંગ છે, તેમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. બીજા બધામાં થોડી થોડી ઓછી તકલીફ હોય છે, પરંતુ 1600 મીટરમાં આપણને ખબર છે ઘણી બધી મહેનત કરતા હોય છે છતાં ગ્રાઉન્ડ પૂરું થતું નથી. તેથી જે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડનો ગોલ લઈને બેઠા છે તે ખાસ ગ્રાઉન્ડ કરવા મળે અને ખાસ જે છે તે સમય અત્યારે આપણી પાસે હશે જે સ્પેશિયલ ફોરેસ્ટ પાછળ જ પડ્યા છે, તો 2 ટાઈમ પણ હાલમાં ચાલુ કરી અને પોતાની વર્દી જે છે તે મેળવી શકે છે. ટૂંકમાં આપણે કહીએ કે જો ગ્રાઉન્ડ પાસ તો વર્દી તમારી પાસે. તો આ ત્રણેય મહત્વની જે તારીખો છે તે આપણે ખાસ યાદ રાખીશું અને તે ધ્યાનમાં લઈ અને આગળની જે આપણી તૈયારી જે છે તે આપણે કમ્પ્લીટ રાખીશું. ટૂંક સમયમાં જે ફાઇનલ તારીખ છે તે પણ આપણી જાહેર થઈ જશે. અને હવે જે જિલ્લા વાઇઝ મેરિટનો જે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે જિલ્લા વાઇઝ મેરિટ જે છે તે કઈ રીતનું રહેશે, મારે એટલા માર્ક છે તો શું થશે, તો જિલ્લા વાઇઝ જે મેરિટ જે છે તેનો ટૂંક સમયની અંદર એટલે કે મેક્સિમમ 1 દિવસની અંદર વિડીયો આપણે અપલોડ કરી દેશું. તેની અંદર જે વિથ પ્રૂફ એટલે કે જે ઓથેન્ટિક પ્રૂફ જે છે તેની સાથે આપણે છે તે પુરાવો મૂકશું અને તે મુજબ આપણે જિલ્લા વાઇઝ કેટલું કટઓફ અટકવાની શક્યતા છે તે આપણે મૂકીશું. તો તે વિડીયો પણ આપણે જોવાનું ચૂકતા નહીં અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો અવશ્ય. તો જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ.